અડાજણપાલ સ્થિત સાંત્વન રો હાઉસના એક મકાનમાં તસ્કરો ત્રાટકી. ઘરના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 3.60 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 5.50 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે અડાજણ પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. મૂળ રાજસ્થાન અને અડાજણ પાલ સાંત્વન રો હાઉસના મકાન નંબર 12માં રહેતા યોગેશ રામેશ્વર શર્મા વેપારી છે. ગત 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2017ના સમયગાળા દરમિયાન યોગેશભાઈ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. તે તકનો લાભ લઈને અજાણ્યા એ સમયે મકાનના મુખ્ય દરવાજાનો લોક કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 3.60 લાખ, સોનાની 8 નંગ વીંટી, 1 સોનાની ચેઇન, 3 જોડી કાનની બુટ્ટી તથા ચાંદીના 4 જોડી પાયલ મળી કુલ રૂપિયા 5.50 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ યોગેશભાઈને થતા તાત્કાલિક અડાજણ પોલીસ મથકે પહોંચી જઈ હાજર પોલીસ કર્મીઓને સમગ્ર હકીકત જણાવી હતી, જેથી પોલીસે યોગેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. યોગેશ રામેશ્વર શર્મા. અમે લગ્ન પ્રસંગે રાજસ્થાન હતા અને 21 તારીખે અમે અહીંયાથી ગયા લગ્નમાં અને અમારા છોકરાઓ 2 દિવસ પછી આવ્યા, 25 તારીખે એ લોકો આવ્યા અને અમને ત્યાં લગ્નમાં જ હતા. લગ્ન પતી પછી અમારે કુલદેવી પર જવું પડે એટલે અમે 2-4 દિવસ રોકાયા અને અમને પછી અહીંયાથી ફોન આવ્યો વોકવેમાં કોઈ સોસાયટીના વિજયભાઈ કરીને અને અંજુબેન કરીને લેડીઝ છે એ લોકો અહીંયા વોકવે પર આવે સામે, એટલે એ લોકો ફોન કર્યો અમને 2 તારીખે સવારે. તો એમણે બતાવ્યું કે તમારા ઘર ખુલ્લું છે. આ એ લોકો જોઈને પછી સોસાયટીવાળાઓને બી બોલાવ્યા 2-4 જણને કે ભાઈ યોગેશભાઈનું ઘર ખુલ્લું છે, અમે અવાજ મારી પણ કોઈ અંદરથી બોલતું નથી. તો બધા પછી ભેગા થયા, 2-5-10 માણસ લેડીઝ બધા ભેગા થયા અને અંદર જોયું તો બધું તાળા અને બધું તૂટેલું હતું અને અમારા ઘણી વસ્તુ ગઈ છે, નાની મોટી ઝવેરાત પણ થોડું બહુ છે અને રોકડા પૈસા બી 3,60,000 રૂપિયાની આસપાસ છે અને નાની મોટી બધી વસ્તુઓ ઘણી ગઈ છે અને 4 કબાટ અમારા તોડ્યા છે. નીચે 1 કબાટ તોડ્યું છે અને ઉપર 3 કબાટ તોડ્યા છે અને અહીંયા લોકો બધા આવીને સુથાર બોલાવીને એને ચેક કરીને એક એ તાળા મારવાની હિસાબે કંઈ લોક વોક જે બી એમનાથી થયું તે હિસાબે એમને લોક લગાવ્યું ને અમે પછી 3,60,000ની આસપાસ કેસ હતા અને અંદર ઘરેણાં હતા, વીંટી છે, આ કાનની બુટ્ટી છે, ચાંદી છે, પાયલ અને ચાંદીના સિક્કા છે, એવું બધું ઘણું ગયું છે. મેં સીસીટીવી નથી, ચેઇન ગઈ છે, ચેઇન એક ચેઇન બી ગઈ છે. તમે ક્યારે આવેલા કેસમાં ફરિયાદ નોંધાવી? અમે આવ્યા કરીબ 8 તારીખે અને 8 તારીખે આવીને પછી બીજા દિવસે એટલે અમે રાત્રે આવ્યા તો રાત્રે તો પછી પોલીસ સ્ટેશન જવાય નહીં, 1:30-2 વાગે અમે અહીંયા ગોલ્ડન ટેમ્પલથી આવ્યા તો સવારે ઉઠીને અમે જોયું તો ચૂંટણી હતી. ચૂંટણી દરમિયાન કંઈ પોલીસ સ્ટાફ હોય કે નહીં હોય તો પોલીસ સ્ટેશનમાંથી ખબર કાઢી તો કંઈ સ્ટાફ નથી હમણાં. તો બીજા દિવસે અમે એટલે કાલે અમે કમ્પ્લેન નોંધાવવા ગયા, કાલે અમારી કમ્પ્લેન લીધી અને પોલીસ સ્ટાફ આવીને બધું પંચનામું અને જે બી કંઈ એ લોકોની કાર્યવાહી હતી એ બધી કરી, એ લોકોએ શાંતિપૂર્વક કાર્યવાહી કરી. હજી આપું નામ વિજય માવાવાલા. શું ઘટના ઘટી હતી તમને જાણ કરી? હવે અમારા ત્યાં સોસાયટીમાંથી એક અમારા સામે જે બેન રહી એ અહીંયા જોગિંગ ટ્રેક પર ગયેલા હતા, એઓ ચાલીને આવ્યા અને મને જાણ કરી સવારમાં કે ભાઈ યોગેશભાઈ શર્મા એ લોકો મેરેજમાં ગયા છે અને એનું મેં ઘર ખુલ્લું જોયું. એટલે મને એમને લાગ્યું કે 8 તારીખે આવવાના હતા તો આજે કેમ ઘર ખુલ્લું છે ઘરને એ લોકો વિચારવા માંડ્યા બેન. એટલે પછી આવ્યા અને મને બેલ માર્યો એટલે હું સવારમાં ઉઠ્યો 6:30 જેવું થયેલું, 6-1 વાગેલા જેવા. અને પછી અમે લોકો અહીંયા સોસાયટીમાંથી 5-7 જણા આવ્યા અને એમના ઘરમાં પછી અંદર અમે ઘૂસ્યા જોવા જાઓ કોઈ છે કે કંઈ ને કોઈ, પણ ઘર ખુલ્લું હતું અને અમે જોયું ને તો બધું વેરવિખેર હતું. એટલે અમને લાગ્યું કે આ કંઈક રાત્રે એવો કંઈક બનાવ બની ગયો છે. એટલે પછી મેં સીધો ગામ ફોન કર્યો યોગેશભાઈને અને યોગેશભાઈને આ રીતની વાત કરી કે ભાઈ યોગેશભાઈ આ રીતનું થયું છે. અને પછી અમારી સાથે પેલા કેતનભાઈ છે અને એ લોકો અમે બધા પોલીસને જાણ કરી કે ભાઈ આ રીતની ચોરી થઈ છે.